રાજકોટના ઉપલેટામાં હોળી ધૂળેટી એટલે કે હુતાસણી ઉજવણી માટેની તૈયારીઓ અને ખરીદીઓ માટે બજારોમાં અંતિમ દિવસે પણ લોકોની ભીડ જોવા મળતી હતી અને ઉજવણી માટેના કલરો સહિતની ચીજ વસ્તુઓની ખરીદીઓ માટે ગ્રાહકો જોવા મળતા હતા ત્યારે પશુપ્રેમીઓ દ્વારા પણ ઉજવણીને લઈને અપીલ કરાઈ છે રાજકોટના ઉપલેટા શહેરમાં હાલ હોળી ધૂળેટીના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે કોરોના કાળ બાદ પ્રથમ વખત રંગનો આ અનોખો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે આ તહેવારને રંગે ચંગે ઉજવવા માટે બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા છે અને હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી માટેની ખરીદીઓ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે આ અંગે પશુ પ્રેમીઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે બંસીધર જનરલ સ્ટોર ઉપલેટા મારું નામ છે અમે આજે વર્ષોથી સિઝન સ્ટોર કરીએ છીએ પતંગ ફટાકડા પિચકારી વગેરેના અમે ગોરસો વેપાર કરીએ છીએ અને ખૂબ જ સારી એવી માર્કેટમાં અમે નામ ધરાવીએ છીએ અણુનવી વેરાયટી પણ મારી પાસે આજે બે વર્ષથી કોરોના કારણે હિસાબે ખરાકી નથી અને આ સાલ ખૂબ જ સારી એવી ખરાકી નીકળી છે ઓલ ઓવર માર્કેટમાં સારું છે માર્કેટમાં ખરાકી અને અવનવી વેરાયટી હમણાં બધી આવી છે અને મોદીની પિચકારીઓ વધારે ખપે છે અને આ થોડીક દસ બાર ધોરણની હિસાબે પરીક્ષાની હિસાબે થોડુંક યુવા ઓછો દેખાય છે બાકી ઓલ ઓવર ખરાકી સારી છે અને માર્કેટમાં વેપાર સારો છે જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ ગરેનણિયા સેજલ છે અને હું જીવસાર્થક ટીમ સાથે સંકળાયેલી છું તો અત્યારે હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે તો આ તહેવાર છે તમે ખૂબ આનંદપૂર્વક ઉજવો કેમ કે કેટલા વર્ષો પછી આપણે છે આનંદપૂર્વક ઉજવી શકશું તો આના લીધે છે આપણે કલરોથી રમવાના છીએ તો એ કલરો છે એ કેમિકલવાળા હોય છે તો જેના લીધે ગાય છે કૂતરા છે એને નુકસાની થશે તો એ કૂતરાઓને ગાયને આપણે કલર ન છાંટવો જોઈએ કેમકે એમાં એટલું કેમિકલ હોઈએ છીએ ને કે આપણા શરીરમાં પણ બે બેથી ત્રણ દિવસ સુધી રહી જાય છે અને આપણે તો સાફ કરી નાખશું પણ એ જીવ છે એ ક્યારેય પોતાની ચામડીથી એટલે પોતાની જીભથી છે એ ચાટશે અને ચાટશે તો એને અંદર છે એ એ રોગ જશે તો એ રોગને કારણે એ જીવ છે એ મરી પણ શકે છે તો ધ્યાન રાખો તમે પણ શાંતિપૂર્વક તમારી આ તહેવારની ઉજવણી કરો અને બધાને બીજા જીવોને પણ ધ્યાનમાં રાખજો કેમકે એને કોઈ નુકસાની ના થાય જય શ્રી કૃષ્ણ મિત્રો